अस्सलाम वालेकुम। गणित धोरण 9 प्रकरण 4 द्विचल सूरेख समीकरण। विद्यार्थी मित्रों, अपने प्रकरण 4 ना आनाथी अगाउ 3 वीडियोस मुक्या छे। आप तमाम विद्यार्थियों ने विनंती छे कि आजनो आ तास सरलताथी समझवा माटे आनाथी अगाउ ना प्रकरण 4 ना वीडियोस तदुपरांत प्रकरण 3 याम भूमितिना वीडियोस अचूक निहाळो, जेथी आजनो आतास समझवामां आपने सरळता रहे। आजना आतासमां आपने स्वाध्याय 4.3 नी शुरुआत करी। स्वाध्याय 4.3 मां प्रश्न नंबर 1, अहीं तमने जे समीकरणों आपेला छे ते समीकरणना उकेल मेळवी अने तेना परथी आपेल समीकरणों आलेख दोरवानो छे। तो आपने वारा फरती एक एक समीकरण लईए, तेना उकेल शोधी अने कई रीते समीकरणों आलेख दर्शावी सकाय ते शीखी। सौथी पहला आपनी पासे जे समीकरण आपेलू छे x + y = 4 तेना उकेल मेळवी। ज्यारे आपणे समीकरण माटे आलेख दोरवानो होय ત્યારે સમીકરણનો આલેખ સુરેખા મળશે, એટલે કે રેખા દર્શાવવા માટે આપણે ઓછામાં ઓછા 2 બિંદુની જરૂર પડે। અહીં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આપેલા સમીકરણના 2 ઉકેલ 0-4 અને 4-0 મળે, પરંતુ વધુ ચોકસાઈ માટે આપણે આપેલા સમીકરણના 3 ઉકેલ મેળવશું। तो सौथी पहला जे रीते अगाउना स्वाध्यायमां आपणे दाखला जोया हता कि आपेला समीकरणना उकेल कई रीते मेळववा, तो पहला आपणे x नी किंमत लई लेवानी अने त्यारबाद y नी किंमत गणतरी करीने शोधवानी। तो सौथी पहला आपेला समीकरण माटे आपणे x = 0 लेता, x = 0 लेशुं तो x नी जग्याए मूकशुं 0, माटे 0 + y = 4। અહીં 0 + y એટલે y, તો આપણને y ની કિંમત મળે છે y = 4। તો અહીં તમને જે બિંદુ મળ્યું તેના યામ મળે છે 0 અને 4। તે જ રીતે આપણે બીજી કિંમત લઈએ, તો ધારો કે x = 2, આપેલા સમીકરણમાં x ની જગ્યાએ 2 મૂકતા 2 + y = 4। હવે આપ જાણો છો કે અહીં વાયને સૂત્રનો કરતા બનાવીએ તો +2 = ની બીજી બાજુ લઈ જવા પડે, માટે 4માંથી 2 બાદ કરવા પડે, તો વાયની કિંમત મળશે 2। તો અહીં આપણને બીજું બિંદુ મળે છે 2 2। તે જ રીતે આપણે ત્રીજું બિંદુ મેળવીએ, તો ત્રીજા બિંદુ માટે આપણે લઈએ x = 4। આપેલા સમીકરણમાં xની જગ્યાએ 4 મૂકી દેતા 4 + y = 4। ફરી પાછું 4ને બરાબરની બીજી બાજુ લઈ જાઓ, આ બાજુ વત્તા છે, પેલી સાઈડ જશે તો ઓછા, માટે y = 4 માંથી 4 જાય તો 0, એટલે કે y = 0। તો અહીં જે ત્રીજું બિંદુ આપણને મળ્યું એ મળ્યું 4 અને 0। હવે આપણે કાર્ટેઝિયન યામ સમતલમાં આ 3 બિંદુઓનું નિરૂપણ કરી અને તેની મદદથી સમીકરણ માટે આલેખ દોરી જે એક રેખા મળશે। તો હવે આપણે જે રીતે અગાઉ શીખી ગયા છીએ બિંદુઓના નિરૂપણ કરતા, તેનો ઉપયોગ કરીએ અને યામ સમતલમાં આપેલા સમીકરણનો આલેખ દોરી। આપણે અગાઉથી જ એક્સ અક્ષ અને વાય અક્ષ પર યોગ્ય સ્કેલ માપ દ્વારા સંખ્યાઓ મૂકી છે। હવે આપણે જે બિંદુઓ મેળવ્યા તે બિંદુઓનું નિરૂપણ લઈએ। સૌથી પહેલું બિંદુ આપણે મેળવ્યું 0 અને 4, જેનું એક્સ યામ 0 અને વાય યામ 4 છે, એટલે કે આ બિંદુ આપણને વાય અક્ષની ઉપર જ્યાં 4 છે ત્યાં મળશે। તે જ રીતે આપણે બીજું બિંદુ મેળવ્યું 2 2, બંને યામ ધન છે, માટે બિંદુ મળશે પ્રથમ ચરણમાં, અને એક્સ અક્ષ અને વાય અક્ષમાં 2 2 પગલાં આગળ વધીએ અને જ્યાં તેમનું છેદ બિંદુ મળે છે
ત્યાં આપણને બિંદુ મળશે બે બે. તે જ રીતે ત્રીજું બિંદુ આપણને મળ્યું જેની અંદર એક્સ યામ ચાર અને વાય યામ શૂન્ય, એટલે કે બિંદુ મળશે એક્સ અક્ષની ઉપર. તો ત્રીજું બિંદુ મળે છે ચાર શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ત્રણેય બિંદુઓને જોડી અને તેમાંથી એક રેખા દોરી. ત્રણેય બિંદુઓમાંથી પસાર થતી રેખા જે આપણા આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ છે તેમ કહી શકાય. તો આપણું સમીકરણ એક્સ વત્તા વાય બરાબર ચાર, આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ છે જે તમારી સમક્ષ મૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરી શકીએ છીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે, એટલે કે બીજું સમીકરણ. બીજું સમીકરણ આપણને આપેલું છે એક્સ માઇનસ વાય બરાબર બે. હવે આપેલા સમીકરણનો આલેખ દોરવા માટે આપણે ઓછામાં ઓછા બે બિંદુઓની જરૂર પડે, પરંતુ વધુ ચોકસાઈ માટે આપણે ત્રણ ઉકેલ મેળવશું. હવે સૌથી પહેલાં સરળતા રહે એના માટે આપેલા સમીકરણને આપણે વાયના સ્વરૂપમાં ફેરવીએ, કારણ કે આપણે એક્સની કિંમત મેળવશું અને એની ગણતરી કરી અને તેના ઉપરથી વાયની કિંમત શોધી. માટે સમીકરણ એક્સ માઇનસ વાય બરાબર બેને વાયના સ્વરૂપમાં ફેરવવા માટે એક્સને બરાબરની બીજી બાજુ લઈ જશું અને સાદરૂપ આપશું તો આપણને સમીકરણ મળશે વાય બરાબર એક્સ ઓછા બે. હવે આ સમીકરણની અંદર આપણે એક્સની જુદી જુદી કિંમતો મૂકી અને તેના માટે વાયની કિંમત શોધી. તો સૌથી પહેલાં આપણે એક્સ બરાબર શૂન્ય મૂકી. જો આપણે એક્સ બરાબર શૂન્ય મૂકીએ તો વાયની કિંમત આપણને મળશે શૂન્ય ઓછા બે, એટલે કે ઓછા બે. તો એક્સ બરાબર ઝીરો માટે વાય બરાબર ઋણ બે. ત્યારબાદ આપણે એક્સની બીજી કિંમત લઈએ એક્સ બરાબર બે. તો આપેલા સમીકરણમાં એક્સની જગ્યાએ બે મૂકીએ તો વાય બરાબર બે ઓછા બે, એટલે કે વાય બરાબર શૂન્ય. તો આપણને બીજું બિંદુ મળે અથવા બીજો જે ઉકેલ મળે તે છે બે અને શૂન્ય. હવે આપણે ત્રીજું બિંદુ મેળવવા માટે ત્રીજો ઉકેલ મેળવીએ તો એક્સની જગ્યાએ આપણે લઈએ ચાર, કે એક્સ બરાબર ચાર માટે વાય બરાબર ચાર ઓછા બે, એટલે કે વાય બરાબર બે. તો આપણને ત્રીજું બિંદુ મળશે ચાર બે. હવે આપણે આ ત્રણ બિંદુઓનો ઉપયોગ કરી અને કાર્તેઝિયન યામ સમતલમાં આપેલા બિંદુઓનું નિરૂપણ કરી અને તેના માટે આલેખ મેળવીએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે કોષ્ટક સ્વરૂપે પણ એક્સ અને વાયની કિંમતો મૂકી છે. જે બિંદુ આપણને સૌથી પહેલું મળ્યું હતું એ બિંદુ હતું શૂન્ય ઋણ બે. હવે અહીં શૂન્ય અને ઋણ બે એક્સ યામ શૂન્ય છે અને વાય યામ ઋણ બે, એટલે કે શૂન્યથી વાય અક્ષ પર નીચેની તરફ ઋણ બે. તો અહીં આપણને બિંદુ મળે છે શૂન્ય ઋણ બે. ત્યારબાદનું બિંદુ આપણને મળ્યું બે શૂન્ય, એટલે કે વાય યામ શૂન્ય અને એક્સ યામ ધન. તો શૂન્યની જમણી તરફ એક્સ અક્ષ ઉપર બે, ત્યાં આપણને બિંદુ મળે છે બે શૂન્ય. અને ત્યારબાદ ત્રીજું બિંદુ મળ્યું ચાર અને બે. તો અહીં જે ત્રીજું બિંદુ છે એક્સ અક્ષ ઉપર ચાર અને વાય અક્ષ ઉપર બે, એટલે કે એક્સ અક્ષથી વાય અક્ષ તરફ ચાર પરથી બે પગલાં ઉપર જઈએ તો આપણને બિંદુ મળે છે ચાર બે. તો આ રીતે આ ત્રણ બિંદુઓના નિરૂપણ કર્યા બાદ માપપટ્ટીનો ઉપયોગ કરી અને આપણે ત્રણેય બિંદુને જોડતી એક રેખા દોરીએ તો આપણને આપેલા સમીકરણ એટલે કે એક્સ ઓછા વાય બરાબર બે નો એક આલેખ મળે છે જે સુરેખા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આલેખ પત્રમાં બિંદુઓનું નિરૂપણ કરી અને આપેલા સમીકરણ માટે એક સુરેખા તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે પ્રશ્ન નંબર 4 નો ઉકેલ મેળવીએ. પ્રશ્ન નંબર 3 ખૂબ જ સરળ છે, તમે પોતાની રીતે ટ્રાય કરશો તો ચોક્કસ તેનો ઉકેલ મળી જશે અને ખૂબ સારી રીતે તમે આલેખ પણ દોરી શકશો. અહીં આપણે પ્રશ્ન નંબર 4 લઈએ. આપણી પાસે જે સમીકરણ આપેલું છે 3 = 2x - y, હવે આપેલા સમીકરણ માટે આલેખ દોરવાનો હોવાથી ઓછામાં ઓછા બે બિંદુ મેળવવા પડે, પરંતુ આપણે વધુ ચોકસાઈ માટે અહીં 3 બિંદુઓ મેળવીએ. તો સૌથી પહેલાં આપેલા સમીકરણને વાયના સ્વરૂપમાં ફેરવવું પડે, તો આપણે વાયને સૂત્રનો કર્તા બનાવીએ અને આપણને જે સમીકરણ મળશે તે y = 3 - 2x. હવે અહીં આપણે એક્સની જુદી જુદી કિંમતો લઈ અને વાયની કિંમતો મેળવીએ. તમે કોઈ પણ કિંમત લઈ શકો છો, સરળતા માટે આપણે સૌથી પહેલી કિંમત લઈએ છીએ x = 0. આપેલા સમીકરણમાં x = 0 મૂકી દો તો આપણને વાયની જે કિંમત મળશે એ y = 3, કારણ કે 2 × x, એમાં એક્સની જગ્યાએ 0 મૂકવાથી પદ મળી જશે 0 અને 3માંથી 0 બાદ કરો એટલે વાયની કિંમત મળે છે 3. તે જ રીતે x = 1. હવે જ્યારે આપણે x = 1 લઈએ છીએ તો આપેલા સમીકરણમાં એક્સની જગ્યાએ 1 મૂકવાથી 2 × 1, 2 એકા 2, અને 3માંથી 2 બાદ કરો તો વાયની કિંમત મળે છે 1. એવી જ રીતે આપણે એક્સની હજી એક કિંમત લઈએ x = 2, તો અહીં આપણી પાસે 2 × 2 એટલે કે 4, અને 3માંથી 4 બાદ કરો એટલે વાયની કિંમત મળશે -1. તો આવી રીતે એક્સની જુદી જુદી કિંમતો માટે આપણને વાયની જુદી જુદી કિંમતો મળે છે. આપણે જે બિંદુઓ મેળવ્યા તે બિંદુઓનો ઉપયોગ કરી અને કાર્ટેઝિયન યામ સમતલમાં આપેલા સમીકરણનો આલેખ દોરી. તો જે રીતે આપણે આગળના બે સમીકરણો માટે આલેખ દોર્યા તે જ રીતે આ સમીકરણ માટે પણ આપણે આલેખ દોરી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાસે જે સમીકરણ આપેલું છે 3 = 2x - y તેનો આલેખ તમારી સમક્ષ મૂક્યો છે. હવે આપ સરળતાથી આ આલેખને સમજી શકો છો. જે જુદા જુદા બિંદુઓ આપણે લીધા તે બિંદુઓના નિરૂપણ બાદ તે બિંદુઓને જોડી દેવાથી આપણે આ રીતે એક સુરેખા મેળવી શકીએ છીએ. અહીં જે બિંદુઓ તમને આપેલા છે તે બિંદુઓ મુજબ સૌથી પહેલું બિંદુ આપણે મેળવ્યું, એક્સની કિંમત 0 હતી ત્યારે y = 3, તો આપણને જે બિંદુ મળે છે તે y અક્ષ ઉપર 3, એટલે પહેલું બિંદુ મળે છે 0, 3. તે જ રીતે એક્સની કિંમત જો આપણે 1 લઈએ છીએ ત્યારે આપણને વાયની કિંમત મળે છે 1. બંને યામ ધન છે માટે પ્રથમ ચરણ એક્સ યામ ધન અને વાય યામ ધન, તો બીજું બિંદુ મળ્યું 1, 1. અને એવી જ રીતે ત્રીજું બિંદુ આપણે મેળવીએ તો ત્રીજા બિંદુ માટે આપણને એક્સ યામ ધન અને વાય યામ ઋણ એટલે કે 2 અને -1 ચતુર્થ ચરણમાં આ બિંદુ મળે છે. હવે આ ત્રણેય બિંદુઓને જોડી દેવાથી આપણે એક રેખા મેળવી શકીએ છીએ જે આપેલા સમીકરણનો આલેખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે કોઈ પણ સમીકરણ માટે તેનો આલેખ સરળતાથી દોરી શકીએ છીએ. મને આશા છે કે તમે આ દાખલાઓનું પુનરાવર્તન કરશો અને ખૂબ સારી પ્રેક્ટિસની સાથે કોઈ પણ દાખલો સરળતાથી સોલ્વ કરી શકશો.